આ તો ભૂલી જા ભૂતકાળ ને વાત હજી બાકી છે, ભૂલી જા ભૂતકાળ ને વાત હજી બાકી છે, આ તો પવન ની નાની લહેર છે, તોફાન હજી બાકી છે. કમલેશભાઈ બારોટ માટે એક જોરદાર તાળી પાડો. ભાઈ 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 હાસ્યની વાત એમાં હરિસિંહભાઈ બાપુ જયારે બેઠા હોય એમને રજૂ કરવા છે. હું તો લોકલ કલાકાર છું. આ ખરેખર હું કોઈ ધંધો કરતો નથી, કારણ કે ધંધામાં રસ નથી. હું અમેરિકા જતો નથી, કારણ કે કઠાણાથી લોકલ બસ નથી. પણ આનંદ છે ને મિત્રો, આ જીવન ની અંદર છે ને આનંદ કરી લેવો એની મજા. પણ પ્રેમ પ્રેમ સબ કોઈ કરે, પ્રેમ ની રીત ન જાણે કોઈ. એક વાર જો પ્રેમ ને જાણે તો જગ મે જુદા ના હોય. પ્રેમ કોને કહેવાય? ઇતિહાસના પાને નામ અમર થઈ ગયા ને એને પ્રેમ કહેવાય. બાકી અત્યારના સાયલ લખે, વાલી મારી મધુ શું છે આ બધું. અમરતભાઈ એક શેર લખેલો કે ઇશ્ક મે મેને કૈસા અંજામ પાયા હે, હાથ પગ ટૂટા હે, મોહ મે સે લોહી નિકલ આયા હે, શુકરા હે સરકાર કા કે 108 સે પહોંચા હોસ્પિટલ, તો નર્સ ને એ ફરમાયા હે કે બહારો ફૂલ બરસાઓ, કિસી કા મહેબૂબા જ માર ખા કે આયા. આ ખરેખર 5 મિનિટ મારો કકરાટ સહન કરી લેજો. હરિસિંહ બાપુ ને મારે રજૂ કરવા છે, ખાલી 5 મિનિટ મને સહન કરજો. આ ખરેખર હાસ્યની છે ને મજા છે મિત્રો, આનંદમાં રહેવું ને એની મજા છે. બાકી અમુક માણસો જો તો મહિનામાં પહેલી તારીખે જ હસતા હોય, આખો દિવસ દિવેલ પીધેલા જેવું મોઢું હોય ને ગામના ભાગોરે જ ઉભા હોય. આપણે જઈને કહીએ જય બોલે તો કે ના બોલે. આ ખરેખર અમુક માણસને જીવનની અંદર તમે પહોંચીને ઓરો, પણ સારું જીવન જીવાય જાય ને એની મજા છે. પણ હાસ્યની વાત તરફ જાય, હાસ્ય છે ને ડાયવર્ઝન જેવું ગમે ત્યાંથી મળે. હમણાં બે બહેનો બસમાં બેઠી હતી, એક બેન બીજી બેન ને કઈક લાફો મારીને તો 34 દોત પાડ દે. મેં કીધું બેન દોત તો 32 હોય, મને કે ખબર તું વચ્ચે બોલવાનો, તારાય બે ગલ લીધા. બોલે આમાં હું વચ્ચે બોલું? એક જણો બેઠો બેઠો લખતો તો, અને મેં કીધું હું કરત, મને કે મારી પત્ની ને ટપાલ લખું. અલે મેં કીધું તને કઈ લખતા આવડે? મને કે એને કઈ વાંચતા આવડે. આ ખરેખર મજા છે. હમણાં એક જણો છોકરી જોવા ગયો તો એને જીભ ચોટે. મેં કીધું તારે બોલવાનું નહીં, મને એક શબ્દ નહીં બોલ. અમે ત્યાં ક્યાં? એટલે છોકરી ચા લેને આવી. અમે બધાએ ચા પીધી, હવે એને ચા આપીને અમે કઈ તારું પડ્યું. એટલે મેં તો ચા પી, મને કે હું અલા પીતા કા હું અલા પીતા કરો મત તેરી પડી તેરી. તા છોકરી બોલી મા તોડો તે. તા છોકરી મમ્મી બા નીકળી તેરી નોય મા તોડો ઓય નોય ઈલા તીન દાનો તે. છોકરી દાદા ખુશ થઈ ગયા, ગીત ગાતા ગાતા ટોટડિયા ઉપટટે આ ટડિયા પે ટોટન ટ ઉટટે તું નું ટૂટન ન ઉટટ. બોલો કંપની ફૂલ થાય એમાં કારીગર હું કરે? આ મજા છે. જીવન છે ને હારા જીવાય જાય એની મજા. બાકી હાસ્ય છે ને ડાયવર્ઝન જેવું ગમે ત્યાંથી મળે. હમણે એક જણો દારૂ પીનું બેઠેલો અને એક લાઈટ બિલ વાળા આવ્યા, 350 રૂપિયા લાઈટ બિલ. પેલો કે હાનું 350? અમે ડાયરેક્ટ કરીએ છીએ, અમે એકલા ડાયરેક્ટ કરીએ, ફરી એમ બધા ડાયરેક્ટ કરે છે. રાતે ગાડી આવી બધા 30,000 રૂપિયા દે. આ અમુક ને આપણે કેવું પડે તું બોલીશ માં અમુક માણસ એવું બોલે બોલે. પણ સારું જીવન જીવાય એની મજા છે. હાસ્ય છે ને જીવન ની અંદર ડાયવર્ટ જેવું. તમારી દ્રષ્ટિ હારી હોય એક જોરદાર તાળી પાડ દો. ભાઈ 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 હા ખરેખર મજા છે. એક ભાઈ મને ફરમાઈશ દીધી છે. આ છે ને અમુક ની ફરમાઈશ એવી હોય ભૂકા કાઢી નાખે વાત ન થાય. આ ખરેખર અમુક માણસો એવા જવાબ આપ્યા જીવન ની અંદર માણસ ને તમે એકે વાટે પહોંચી નોકો. હમણે એક જણો હોટલ માં ગયો, ગરમ શું તકે ગાંઠિયા, આથી ગરમ તકે ભજીયા, આથી ગરમ તકે જલેબી, આથી ગરમ તો હોટલ વાળો ગરમ થઈ ગયો. અંદર થી ધક ધક તો અંગારો કા લે. એટલે કે કઈ નહીં મારી બીડી હરગાવી હતી. એટલે બીડી હરગાવી તો માચીસ માં. હમણે એક જણો દારૂ પીને જાતો હતો, હાથે ના પગ પર ડંખ માર્યો. એટલે ઉભો ઉભો ખીખી દાંત કાઢે. એટલે એમ કીધું તારો બાપ કોબરા છે મરી જાય. મન કે બે પગ પ્લાસ્ટિક ના છે. બોલા પ્લાસ્ટિક ના પગ માં હાથ ગમે તેટલા ડંખ મારે હું થઈ ગયો. આ ખરેખર અમુક માણે મેં કીધું ને જીવન ની અંદર માણા ને તમે પહોંચી ન વરો કે આજના માણા ને કેમ કરી પહોંચવું. અહીં જીવીબાઈ ની ફરમાઈશ છે, જોકે આ મારું ગામ છે છતાં એક ફરમાઈશ આવી છે જીવીબાઈ ની, રજૂ કરી દઉં. હમણાં ગામડા ગામમાં એક જીવીબાઈ કરીને બાયા તમને ધણી મરી ગયા. એટલે અડધું ગામ ભેગું થયું, જીવીબાઈ તમારે ધણી કેમ ના મરી ગયા? આવ જીવીબાઈ રડતા રડતા કહેતા હતા, એમને વખાણ કરતા હતા, ગાળો ફોડતા હતા, ખબર ન પડે. એ રડતા રડતા કહેતા હતા તારા કાકા એટલે કાકા 14 દાડે નાતા પર કોઈ દાળ ગંધતન આખો ગોમી અમને વીર ગંધેશ્વર કહેતા તારા કાકા એટલે કાકા
અંગ્રેજી મોત નો અંતાજ નહીં, દેશી એટલે દેશી, આમાં પોટલીઓ વાળાને ખબર પડી જાય. તારા કાકા એટલે કાકા પીધા પછી એકની એક ગટર મે પડતા જ નહીં, કાયમ ગટર બદલી નાખતા. મન કે જીવી મે કીધું હો, મન કે મારે મૂરો ખાવ, અવાના પોરમાં મૂરો કઈથી લાવ, હું તો ફરિયામ ગયેલી કંચન મૂરો લાય, તમાર પણ મૂરો ખાવ. કંચન કે એ ગોખલામ પડ્યો લે જા, હું તો મૂરો લઈ સમારીને એમને આલ્યો. થોડીક વાર રન મન કે જીવી મે કીધું હો, મન કે મોડામ ચાકણું ચાકણું લાગ. થોડીક વાર રન જોયું તો મૂરાન બદલે મીણબત્તી સમાન. મન કે જીવી મે કીધું હો, મન કે માથું બહુ દુખ, કપારે બોમ ઘસ્યા, હું તો વેલી વેલી ઘરમાં જઈને કબાટમાં બોમ ગોતી લાઈ, એમને કપારે ઘસી. થોડીક વાર રન મન કે જીવી મે કીધું હો, મન કે કપારે કીડીઓ ફર. થોડીક વાર રેન જોયું તો બોમને બદલે ગોર ઘસી. મન કે જીવી મે કીધું હો, મન કે બેટરી માર અન મે છૂટી મારી, એ મરી ગયા નું જીવી. ભાઈ ભાઈ અદ્ભુત આ જિંદગી, અદ્ભુત આ માણસ નું દેહ. બાકી અમારા સુરત ની અંદર મારો કાર્યક્રમ પૂર આવેલો, કોકના મકાન તણાતા હતા, કોકના ઢોકા હતા, તો સરકારી અધિકારી સહાય માટે નોતા હતા. એક જણો કે મારું મકાન તણાઈ ગયું નોઈ દીધું, એક જણો કે મારા ઢોર તણાઈ ગયા નોઈ દયા, બે બે નું વાતું કરે, એક બેન બીજી બેન ને કે મારા ઘરવાળા તણાઈ ગયા, તકે નંધાઈ દે. સરકારી અધિકારી ખોલ લો, તકે આવું નંધાવાય, તકે સરકારી અધિકારી સાહેબ ને કીધું કે બેન ના ઘરવાળા ગોવાઈ ગયા, તકે કેવા હતા, તકે સુંદર મજાની બે આંખો હતી, સુંદર મજાના બે કાન હતા, રંગે ગોરા હતા. એન બેન પણી કે ખોટું કઈ બોલો, તારો પતિ કદરૂપો હતો. પેલી બેન કે સરકાર હારો ફળ લાવે તને હું વાતો પડે. બોલો બદલતા વાર નો લાગે આ જિંદગી ને, જિંદગી શા કામ ની. અમને એક જણો આખે પાટો બોધી નાઈ બોલા, મેં કીધું હું થયું, મન કે હું કંપની માં કામે જાઉં, મશીન માં મારો હાથ આવી ગયો. એ તો મેં કીધું હારું થયું, ડાબો હાથ આવી ગયો, જમણો હાથ આવી ગયો તો કેટલી તકલીફ પડત. મન કે જમણો જાવ તો મારા બુદ્ધિ છે કાઢી ડાબો ગલ દીધો. બોલો આમાં તારી હું બુદ્ધિ કે, પેલા આપણા ગામમાં જાન આવતી હતી તો ગામડામાં જાન આવે ને, એટલે પેલા ગામનો વ્યવહાર જમે પછી જાન ને જમાડવાનું. એક ગામમાં જાન આવેલી, એક જણો ઉતાવળો કે જાન ને જમવા બોલાવો, એટલે કે હું બોલાવો, રસોડામાં જોયું કઈ વધ્યું નથી. એટલે કે લાડવા કેટલા પડ્યા, તકે 70, જાનમાં માણા કેટલું, તકે 50, તકે એક વાર ફેરવી દો. એટલે કે એક વાર ને બીજી વાર ફેરવા ફરે, ઘર ધણી ની થોડી આબરૂ પડાય. કસો વાંધો ને, જાન ને જમવા બેહાડી, એક વાર લાડુ પીરસ્યા, 20 લાડુ વધેલા. એક જણો કે લાડુ લે લો, એટલે કે 20 લાડવા લઈને ફરતી જવાય. એક જણો કે લે લે, એક જણો લાડવા લઈને આગળ, એક જણો બંદૂક લે, બોલ લાડવો જો છે, કોને જો છે લાડવો, જેણે લીધા હતા ને એને પાછા મેળવી. હમણાં હું ડેરી સભ્ય ચૂંટણી ઉપર મારું નિશાન હતું સાયકલ. એક ફળિયા હું પ્રચાર કરવા ગયો, એક માજી ખાટલા બેઠેલા, મેં કીધું માજી આપણી સાયકલ હમ જોજો. મોન કે મોન કોઈ દેખાય, તારું મારીને જા. આનું ચૂંટણી હારી ગયો. આખરે એક ઊંધા એકલાની પર ફરમાઈ છે રજૂ કરી, મારા હરિસિંહભાઈ બાપુને મારા એથી વિનંતી કરવી. જો કે ખરેખર હરિસિંહભાઈ બાપુને માણવા એક લાવી, ઊંધા એકલાની નાનકડી ફરમાઈ છે એટલી રજૂ કરી દો. અમારો છોકરો સ્કૂલ ની અંદર ભણવા જાય, પહેલી લાઈન માં બે સાહેબ ઉભો કરે, ઉભો થા, ગંગા ક્યાંથી નીકળી ક્યાં જાય. મારો છોકરો કા બબુ કાકા નાડારામ થી નીકળીને ભગા કાકા નાડારામ જાય. સાહેબ કે કઈ ગંગા, તકા મેર બા. સાહેબ કે મોટો મોટો ખંડ કયો, તકા શિખંડ. સાહેબ કે ત્રીજો પ્રશ્ન પૂછું, છોકરો કે સાહેબ પહેલો પ્રશ્ન હું પૂછું, તકા પૂછ, તકા ખવાય પણ ચવાય ના. એ સાહેબ કે આટલું બધું ભણ્યો કોઈ દાડા આવું આવ્યું નહીં, તું જવાબ આપ, તકે હિચકો ખાઉન પછી જાઉ. તો સાહેબે પૂછ્યું ફિલ્મ જોય, કોક વખત જો, પહેલાના ફિલ્મ હારી હતી, જોયા જેવી હતી, માં કોઈની મરશો નહીં, મા બાપ ને ભૂલશો નહીં, આ અત્યારના ફિલ્મ ના નામ તો જુઓ. મેં એસા ક્યુ હું, એ તાર પરિવાર ને પૂછવું પડે. ઓઢણી ઓળકે નાચું તો ગોધડું ઓઢીને નાચવાની છે. ક્યાં કરતે તે સાચના મુજસે દૂરે કે હીરા ગહતે તે સુરત મેં. હમણાં તા બેનો શ્રાવણ મહિના ભજન ગાય, કેવા ભજન બોલો, ફિલ્મી ભજન. ચાલે ચાલે રૂઈ થાકી મારા ડાબા પગની ફોલ્લી પાકી, તોય તમે ના આયા રે ઓ લાલ્યાના પપ્પા. મેં કહા લાલ્યાન પપ્પા કોણ, તકે વાસુદેવ. પણ ઊંધા એકડાની ફરમાઈ છે. ત્યારે મારા છોકરાને સાહેબ પૂછ્યું કે અમરેશપુરી કેવો, તો ખાલી આટલો જવાબ આપવાનો, બંને દીકરે જવાબ આપ્યો, ગડિયા બોલ્યો, પાછા ઊંધા બોલ્યો. એને જવાબ આપ્યો તમારે એટલું જાબરનું કમરેશપુરી કેવો હતો, એને જવાબ આપ્યો કે 10 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
ખાલી નાનકડી ફરમાય છે, એક જણા ને 2 લાખ રૂપિયાની ચોરી કરી ને તે કેસ થયો, તો વકીલ સાહેબ આમ પેલા કેસ થયો ને એટલે એક ભાઈ ને કીધું કે વકીલ સાહેબ મારે કેસ થયો છે 2 લાખ રૂપિયા નો, બચવા માટે કઈ કરો, તો કે તારે બચવું હોય ને તો 1 લાખ રૂપિયા મારી ફી થાય, તારું ગામ કયું, ચોરી કરીને કેટલા રૂપિયા લાવે, હામે કોણ બેઠું ખબર પડે, જજ સાહેબે જાહેર કર્યું પાગલ છે છોડી મૂક્યું, પછી વકીલ સાહેબે કીધું કે મારી ફી લાઈ, તકે ડેડે જમીન ભી નહીં મિલેગી તુજે દફનાને કે લિયે, અગર મન ના હૈ તો મરો, એ પ્યારે વતન, એ દેશ, એ ધરતી, એ મિટ્ટી કે લિયે, હસીના ભી ઉતાર દેગી દુપટ્ટા તુમ્હારે કફન કે લિયે, બ્રાહ્મણ દેશ લી ધરા માટે, એક દેશ માટે, એક વતન માટે કરી છૂટવાની તમન ના હોય એની મજા છે, બાકી માણસ ને જીવન ની અંદર તમે એક વાટે પૂછી નો કો હસીની વાત તમને હળ આગળ થતા આપણા આગળ જુદાર હરિસિંહભાઈ બાપુ ખરેખર માણવા જેવો કલાકાર મિત્રો, હસીની દુનિયા ની અંદર ભાવ વધુ નામ એવા ભાઈ હરિસિંહભાઈ બાપુ વિનંતી કરું, ધારો હાસ્યની છળો લઈ આપની સમક્ષ આવો, એક જોરદાર તાળીના ગડગડ ધરો, ભાઈ 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 ભાઈ